હવે જ્યારે આ કેવી રીતે ગણના કરવી કે આપણા માટે આ વર્ષ કેવું રહેવાનું, તો એ જોવા માટે એક તો ભાગ્યાંક જોવાનું, આપણા માટે લકી નંબર કયો, બહુ સિમ્પલ. હવે સિદ્ધાંત એવું કહે છે ન્યુમરોલોજીનો કે જેનો ભાગ્યાંક એ વર્ષનું ભાગ્ય કહેવાય આપણું, અને મેન્ટલ એટલે મેન્ટલી રીતે આ વર્ષ કેવું રહેવાનું આપણે આવી રીતે જાણવાનું. એટલી તારીખથી નક્કી થાય મૂળાંક, અને સમગ્રનું ટોટલ મારીએ તો ભાગ્યાંક પોતપોતાનું આવી રીતે ટોટલ મારી લેવાનું છે. જો બંને સૂર્યના એક અંક સાથે સુમેળ કરતા હોય તો ભાગ્યોદય થવાનું, અને કેવળ ભાગ્યાંક સુમેળ કરતો હોય તો એવું ક્યાંક નસીબદાર વર્ષ નીવડવાનું, પણ નાની મોટી ચિંતાઓ વચ્ચે રહ્યા કરવાની. બંનેનો સુમેળ છે, એટલી મૂળાંકનો સુમેળ હશે તો પણ ઓવરઓલ વર્ષ સારું રહેવાનું છે. બહુ મોટા લાભ નહીં થાય, પરંતુ નકારાત્મક નહીં રહે. આવી રીતે આ વર્ષને મૂળાંક ચેતનભાઈ 1 થી 6 અંક સુધીના જે તમામ મૂળાંક અને ભાગ્યાંક છે તેને લઈને આખરે આ વર્ષ કેવું રહેશે તે જણાવી દો. હવે એકનો અંક પહેલા એટલું જાણવાનું, આ વર્ષનો અંક પણ 1 છે, એટલે જેટલા લોકોનો અંક 1 છે ને, એક અંક સૂર્યનો છે, સૂર્ય રાજા છે, એટલે આ એક અંકવાળા લોકો કેવા, એક લાઇનમાં આપણે જો કહીએ ને તો કે રાજાની જેમ જીવવાવાળા લોકો હોય. આ વર્ષ આખરે તેમના માટે કેવું રહેવાનું છે તો એવું કહે છે કે જેટલા લોકોનો મૂળાંક કે ભાગ્યાંક જો 1 બને છે તો ઓવરઓલ તેમના માટે આખું વર્ષ ખૂબ જ લાભદાયી રહેવાનું છે. યશ પ્રતિષ્ઠા અને કીર્તિની પ્રાપ્તિ થવાની છે. નોકરી ધંધા વ્યવસાયમાં બહુ મોટા લાભ થવાના છે. જીવનમાં એવું કહેવાય કે પાયાની જરૂરિયાતો, કોઈને મકાન લેવું હોય, કોઈને જમીન ખરીદવી હોય, કોઈને વાહન ખરીદવું હોય, અને જો 1 ભાગ્યાંક છે તો બહુ જ લાભ થવાના છે. ધનલાભ સારામાં સારી રીતે થવાના છે. હવે જેટલાનો ભાગ્યાંક 2 છે, આ 2નો અંક છે ને એ લોકો ચંદ્રના આધિપત્યમાં આવે. 2ના અંકના અધિપતિ ચંદ્ર છે. બહુ જબરજસ્ત માનસિક કલ્પના કરી શકે તેવા જબરજસ્ત ચિંતનશીલ લોકોનો આ અંક હોય છે. બુદ્ધિશાળી લોકો હોય છે, બહુ ગણના કરી શકે તેવા લોકો હોય છે, અને માયાળુ અને કરુણાથી ભરેલા લોકો છે, જેનો 2 અંક મૂળાંક કે ભાગ્યાંક થતો હોય. એમના માટે આ વર્ષ કેવું છે કે એવું કહેવાય 1ના અંક સાથે 2ના અંકને એટલો સુમેળ, તેમના માટે આ વર્ષ ઓવરઓલ મધ્યમ કે નકારાત્મક રહેવાનું. જીવનના અન્ય વ્યવહારોમાં અડચણો આવે, ઘણીવાર ઘરમાં કે મિત્ર જોડે વાદ વિવાદ થાય, ઘણીવાર કોઈ વ્યવસાયમાં કોઈ કાર્યને લઈને નાના મોટા ઝઘડા કે કોર્ટ કચેરી થઈ શકે, એવું આ જે ગ્રહોનું જે આપણે આ અંકોની વાત કરીએ ને એનો સિદ્ધાંત એવું કે જ્યારે વિરોધાભાસી અંક આવે ત્યારે જીવનમાં આવું બને છે, આર્થિક સંકટો આવી શકે છે. એટલે ખાસ આ જાણી લઈએ તો શું થાય, તો કે આપણે સંયમપૂર્વક આ વર્ષ પસાર કરીએ, આ બધી બાબતોથી બચીએ તો જીવનમાં એવું કહેવાય કે ઓછામાં ઓછી તકલીફો પડે છે. એટલે ખાસ સમજી વિચારી અને ચાલવું. 2 અંક જેનો મૂળાંક કે ભાગ્યાંક થાય તે જો બંને થતા હોય અને તો તેમણે વધારે સાવચેતી રાખવાની. હવે જેટલાનો ભાગ્યાંક કે મૂળાંક 3 છે તેમના માટે એવું કહી શકાય કે મિત્રનું વર્ગ આ વર્ષ છે, આ તેનો મિત્ર અંક છે 1નું જે આ વિક્રમ સંવત છે 2080 ખૂબ જ લાભ આપી દેવાનું છે. બહુ બધા લોકો તમને જીવનમાં સપોર્ટ કરવાના છે, અને તમારાથી પણ મોટા સાહસિક કાર્યો થવાના છે. વેપાર ધંધા નોકરીમાં નવી નવી તકો મળવાની છે, નવા ચાન્સ મળવાના છે. ઓવરઓલ ધન અને સુખની દ્રષ્ટિએ વર્ષ ખૂબ જ લાભ આપનાર નીવડવાનું. વાત કરીએ અંક 4ની, જેટલા લોકોનો અંક 4 છે, આજે 4નો અંક છે ને એ અંક રાહુનો છે. એવું કહેવાય છે કે આ લોકો કેવા હોય, તો કે બહુ બધા કાર્યો એકસાથે કરવાવાળા હોય, બહુ બધી તકો મેળવવાવાળા હોય. આ લોકો માટે પણ આ વર્ષ એવું રહેવાનું છે, ખૂબ જ લાભ થવાના છે. કારણ કે 1ના અંક અને 4ના અંકને એકબીજાને સહયોગ આપનાર અંક કહ્યા છે, એટલે જીવનમાં બહુ સહયોગ મળવાનો છે, નોકરી ધંધા. બિલકુલ. તો હવે 5 અને 6 આ બંને જે અંક છે તેને લઈને પણ આખરે આ વર્ષ કેવું રહેશે તે જણાવી દો.
પાંચ અંક જેનો પણ મૂળાંક કે ભાગ્યાંક છે તેના માટે આ એકનું વર્ષ જે સૂર્યનું વર્ષ કહેવાય, એક અને પાંચને પણ ગજબની મૈત્રી છે. એટલે એવું કહેવાય છે કે તેમની વાક ચાતુર્યતા કામ લાગવાની છે, તેમના બોલવાથી વેપાર થવાનો છે, નોકરીમાં તેમને નવી નવી તકો મળવાની છે, જીવન સાથી જોડે અનબાવના હોય દૂર થવાના છે, ઘરમાં નવા મહેમાન પધારવાના છે, એટલે એવું કહેવાય કોઈ સગપણ કે સગાઈ થવાની. આવું પણ બની શકે છે બહુ બધા લોકો સાથ આપવાના. ઓવરઓલ એવું કહેવાય કે હેલ્થની દ્રષ્ટિએ પણ વર્ષ સારું રહેવાનું છે, આર્થિક દ્રષ્ટિએ પણ વર્ષ સારું રહેવાનું છે. હવે વાત કરીએ કે જેટલાનો અંક છ થાય, મૂળાંક કે ભાગ્યાંક, આ છનો અંક છે ને એ શુક્રનો છે. એ લોકોએ થોડી સાવચેતી રાખવાની છે. શુક્રનો અંક ધરાવનાર લોકો કેવા હોય તો કે આલિશાન રીતે જીવવાવાળા, વૈભવી રીતે રહેવાવાળા, મોજ શોખમાં પૈસા વાપરવાવાળા હોય. આ વર્ષ તેમના માટે થોડું કઠિન છે, કારણ કે શત્રુ બને છે એક અંક. છ અંક અને એક અંક વચ્ચે શત્રુતા છે. જ્યારે શત્રુતાનું વર્ષ હોય ત્યારે આપણે એ જ રીતે રહેવા જઈએ તો દરેક જગ્યાએ કઠિનાઈ આવે. વેપાર, ધંધા, નોકરી કે અન્ય કાર્યોમાં રૂકાવટ અને કઠિનાઈ આવે. સામાન્ય સંજોગોમાં જેની જોડે ખૂબ સારું બનતું હોય ત્યાં તકરાર કે અણબનાવ થવાના સંજોગો બને. એટલે આ બધી ચીજોની અસર કાર્ય ઉપર થાય છે. એટલે જેટલાનો છ અંક છે તેને સંયમપૂર્વક વર્ષ પસાર કરવાનું છે. ઓવરઓલ વર્ષ થોડું નબળું કરી શકે ગણી શકાય તેવું છે જેનો ભાગ. અને હવે 7, 8 અને 9 આ ત્રણ અંકના તમામ જે લોકો છે તે થઈ જાય તૈયાર, કારણ કે ચેતન ભાવે તે તમામ વિશે જણાવવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ આખરે 7 અંક વિશે જણાવી દો. 7 અંક. હવે જે 7નો અંક છે ને, 7, આપણે ઘણી વાર એવું સાંભળ્યું હશે લકી 7. ઘણી વાર આપણે કોઈ ગેમ્સમાં જોયું કે 777, ઘણા બધા કેસિનોની એડ આવે ને તો આવું આપણને દેખાય. આ ખરેખર જાદુઈ અંક છે. 7નો અંક જેટલા લોકો ધરાવે છે ને એ કોઈ વસ્તુથી થાકતા નથી. જીવનમાં પ્રયત્ન કરવાથી પણ નહીં થાકતા એટલા શક્તિશાળી લોકો છે. કર્મની જબરજસ્ત ભૂખ હોય અને અર્થની પણ એટલી ભૂખ હોય, એટલે જ કેસિનોમાં પૈસાનું જ ચલણ છે. એટલે આ 777 એને વિન ફિગર કહી છે. હવે આ કંઈ અનાયાસ નથી થતું. ન્યુમરોલોજીનું એ લોકોને જ્ઞાન છે કે નહીં એ વાત બે નંબર, પણ આંકડો એનું કામ કરે છે એટલા માટે આ વાત આપણે ખાસ કરીએ છીએ. હવે 7 જેનો લકી નંબર છે, આ વાત ખરેખર તેમના માટે પણ આ વર્ષે એવી જ જાદુઈ પુરવાર થવાની છે કે 7 જેનો અંક છે ને એને અને એકના અંકને ગજબનો સંબંધ છે. 7નો અંક કેતુનો કયો છે? તીવ્રતાથી કામ કરવાવાળા લોકો, બહુ બધું મેળવવાવાળા અને નહીં હારવાવાળા લોકો. એટલે એવા લોકો જ્યારે કંઈ પણ પ્રયત્ન કરે ને તો બહુ મોટી સફળતા હાંસિલ કરે. 7નો અંક જેનો પણ ભાગ્યાંક કે મૂળાંક છે તેવા લોકો માટે આ વર્ષ જે 2000 વિક્રમ સંવત 2080 છે એકનું, એ ગજબનું સુફળ આપવાનું છે, ભાગ્યોદય કરાવવાનું છે, બહુ મોટું યશમાન પ્રતિષ્ઠા મળવાની છે, વેપાર ધંધા નોકરીમાં મોટા લાભ થવાના છે, બહુ બધા લોકો સપોર્ટ કરવાના છે અને જીવનમાં એવું કહેવાય કે બહુ જ આનંદની પ્રાપ્તિ થવાની. વાત કરીએ હવે 8ના અંકની. જેટલા લોકોનો 8નો અંક છે ને તે બહુ ધીરજવાળા લોકો, બહુ ચાલાકી અને ટ્રીકવાળા લોકો, સમાજમાં બહુ દૂરંદેશીથી જીવવાવાળા લોકો છે. આ અંક છે ને શનિનો. શનિ બહુ ચાલાકી, ચપળતા, અક્કલ, હોશિયારી અને ધીરજ આપે. હકીકતમાં આ વર્ષે એમના માટે 1નો અંક અને 8નો અંક એકબીજાથી વિરોધાભાસ કહી શકાય છે. ઘણી વાર આ વખતે તેમની ટ્રીક કે ચાલાકી નિષ્ફળ જાય તેવું બની શકે, જેનું પરિણામ કાર્યમાં મળે, વેપાર ધંધા નોકરીમાં કદાચ તેમને નિષ્ફળતાઓ મળે, અડચણો ઊભી થાય, વિરોધાભાસ ઊભો થાય, આર્થિક તકલીફો નાની મોટી આવી શકે છે. એટલે એવું ચોક્કસ કહેવાય જેનો ભાગ્યાંક કે મૂળાંક 8 છે તેમને વ્યક્તિગત એવી થોડી તકલીફો આવી શકે. જો ભાગ્યાંક 8 છે તો તેમના માટે નકારાત્મક વર્ષ કહેવાય.
જો બંને આઠ થાય ભાગ્યાંક અને મૂળાંક તો મહદ અંશે નકારાત્મક કહેવાય। ન્યુમરોલોજીનો સિદ્ધાંત એવું કહે છે કે નકારાત્મક છે એ જાણી લો, જીવનમાં બદલાવ લાવો સકારાત્મક, કે આ ભૂલો નથી કરવાની, તો જીવન વર્ષ ક્યાંય પતી જાય છે, સમય જતાં વાર નથી લાગતી। હવે વાત કરીએ નવના અંકની। ન્યુમરોલોજીનો છેલ્લો અંક કહેવાય નવનો અંક, બહુ ગજબનો અંક છે। નવના ગુણાંકમાં એવું કહેવાય કે જાદુ છે। હવે એકનો અંક અને નવનો અંક એકબીજાના ભાગ્યાંક બને, એટલે ભાગ્યોદયદાયી વર્ષ છે। જેટલાનો ભાગ્યાંક નવ છે, જેટલાનો મૂળાંક નવ છે, તેમના માટે જીવન ભાગ્યની મોટી તકો લાવવાની। વિદેશ જવા ઈચ્છા હોય આસાનીથી જઈ શકો છો। ધંધા નોકરીમાં બહુ અચાનક મોટી તકો મળવાની, જોબમાં મોટા પ્રમોશન મળે, ધંધામાં કોઈ આવી અને મોટો વેપાર કરાવે, બહુ મોટા આર્થિક લાભ થાય। એવું કહેવાય કે છેલ્લા 2-5 વર્ષમાં ના થયો એટલા મોટા લાભ થવાની આ વર્ષે પૂરી સંભાવના છે। જેટલાનો ભાગ્યાંક નવ છે, ઓવરઓલ એવું કહી શકાય કે ભાગ્યશાળી વર્ષ નીવડવાનું છે। ભાગ્યાંક કે મૂળાંક જેટલાના નવ છે તેમ